પ્રાંતિજના રણછોડપુરા પ્રાથમિક શાળાનો મામલો પુનઃ 9 મહિના બાદ ઉપસ્થિત થતા વાલીઓ તથા ગ્રામજનો દ્વારા ફરી શાળાને તાળાબંધી કરી હતી, પણ શાળાની શિક્ષિકાઓએ તાળાબંધીને લઈને પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારતા ગ્રામજનો તથા વાલીઓ દ્વારા શાળાને મારેલ તાળા ખોલી દીધા હતા. પણ 2 દિવસથી રણછોડપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને વાલીઓ તથા ગ્રામજનો બાળકોને શાળામાં મોકલતા નથી અને શાળાના વર્ગખંડો હાલ તો વિદ્યાર્થીઓ વગરના ખાલીખમ રહે છે. તો બાળકો શાળાએ ન જતા શાળા ટાઈમ દરમિયાન ઘરે કે ફળિયામાં ગામમાં રખડતા જોવા મળ્યા હતા. તો કેટલાક બાળકો તો અભ્યાસના સમયે ગિલ્લી દંડો રમતા જોવા મળ્યા. તો હાલ તો શિક્ષણ વિભાગની ઠૂસ અને ગ્રામજનો અને વાલીઓની હઠાગ્રહ સામે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો પીસાઈ રહ્યા છે અને તેઓના અભ્યાસની સાથે ભાવિ ઉપર પણ મોટી અસર પડી રહી છે. ત્યારે ગ્રામજનો અને વાલીઓની નામજોગ એક જ ફરિયાદની માંગ છે કે અમારી આ શાળામાં જે શિક્ષિકા સંગીતાબેન છે તેમની જરૂર નથી. જો તંત્ર દ્વારા આ અંગે તાકીદે કોઈ નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. તો સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયેશ પટેલ પણ શાળાએ દોડી આવ્યા હતા અને સમાધાનના પ્રયાસો કર્યા હતા, પણ ગ્રામજનોના હઠાગ્રહને લઈને તેઓ પણ પરત ફર્યા હતા. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.